નમસ્તે બાળ મિત્રો, શિવમ વિદ્યાલય શાળા તરફથી ઓનલાઈન શિક્ષણમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું પ્રજ્ઞા. ધોરણ નર્સરી વિષય ગુજરાતી. ગુજરાતીમાં આપણે મૂળાક્ષર શીખીએ છીએ તો મ મરચાનો મ મૂળાક્ષરમાં મ શીખીશું. સૂચના વાંચો, જુઓ મૂળાક્ષર, બોલો અને લખો. તો મૂળાક્ષર બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. તો આજે મૂળાક્ષરમાં મ બનાવવાનો છે. ગુજરાતીની બુક ખોલો, તેમાં પાના નંબર 30 કાઢો. જુઓ તેમાં આ રીતનું તમને પેજ બતાવશે. મ મને ટપકા કરી અને આપણે મૂળાક્ષર મ લખીશું. તો પહેલાં આડી લીટી કરો નાની એવી, પછી ઊભી લીટી કરી અને ગોળ મીંડું કરી આડી લીટી કરી દો. થઈ ગયો? પછી ઊભી લીટી કરવાની છે અને આડી લીટી કરવાની છે. થઈ ગયો? મ મરચાનો મ બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. મ મરચાનો મ મ મરચાનો મ ધ્યાન થાય અને ટપકા જોઈન્ટ કરજો, લીટીની બહાર જાય નહીં તેનું પણ ધ્યાન રાખજો. મ મરચાનો મ મ મરચાનો મ બને, મ મગરનો મ બને. તો મ મગરનો મ મ મગરનો મ આ રીતે લીટી ઉપર લીટી કરજો. આડી લીટી કરો, ઊભી લીટી કરી ગોળ કરતો અને પછી ઊભી લીટી કરીને ઊંધી દાદાજીની લાકડી કરી નાખો. મ મગરનો મ મ માછલીનો પણ મ થાય. મ માછલીનો મ માછલીનો મ આડી લીટી કરી ઊભી લીટી મોટી કરી ગોળ મીંડુંવાળી આડી લીટી કરી દો, પછી ઊભી લીટી કરી આડી લીટી કરી નાખો. મ માછલીનો મ આ રીતે મ માછલીનો. જો બાળ મિત્રો ટપકા જોઈન્ટ કરી અને આપ તમે મારી સાથે ક્લાસ કરતી નીચે જુઓ, આ રીતનો મ બતાવશે, તેમાં આપણે રંગ પૂરવાનો છે. તમે મારી સાથે રંગ પૂરો. પહેલા ધાર બાંધવાની છે, ધાર બાંધી અને પછી અંદર રંગ પૂરવાનો. ધ્યાન દઈને ધાર બાંધી દો જેથી પછી તમારો રંગ બહાર જાય નહીં. આ રીતે ધાર બંધાઈ ગઈ. હવે અંદર રંગ પૂરી દો, એક જગ્યાએ રંગ ઘસતા નહીં, નહીતર આપણી બુકનું પેજ ફાટી જશે અને કોઈ જગ્યાએ બાકી પણ નહીં ને તેનું પણ ધ્યાન રાખવાનું છે. તો આપણે મૂળાક્ષર મમાં રંગ જોયું ને બાળકો, તમે મારી સાથે ક્લાસ સ્ટાર્ટ કર્યું. તો ગુજરાતીની બુકમાં પાના નંબર 30નું તમે મારી સાથે ક્લાસ વર્ક કર્યું. હવે નોટબુકમાં તમારે હોમવર્ક કરવાનું છે અને નર્સરી બુકમાં તમારે આ જ રીતે મમાં રંગ પૂરવાનો છે. તો જુઓ બાળકો, હોમવર્ક કરવા માટે ગુજરાતીની બુક પાના નંબર 30 તમે નોટબુકમાં કરજો. બાળકો મહામારીના કારણે આપણે ઘરે રહેવાનું છે. ઘરે રહો, સુરક્ષિત રહો. આવતા વિડીયોમાં ફરી મળીશું. આવજો.